जय स्वामीनारायण विद्यार्थी मित्रों, श्री स्वामीनारायण विद्यासदनमां ऑनलाइन एजुकेशन ना स्वागत छे। आजे आपणे विषय समाजांगरी शैक्षणिक भारत पर असर, जेमां आपणे कोग्या था सुधारा तरफ शंका। तो आपणे सुधारा तरफ शंकानो टॉपिक छे, त्यांथी आगळ आपणे समजूती मेळवशुं। बेंडिंग, विलियम बेंडिंग ज्यारे भारतमां गर्व जनरल बनीने आव्या त्यारे इंग्लेंडमां उदार विचारसरणी धीमे धीमे फेलावो थयो, एटले जे धीमे धीमे तेमनी उदार विचारसरणी हती एमां सुधारा थया हता। आ फेरफारनी थोड़ी असर हिंदू सुधी पहोंची हती, हिंदुओमां पण तेमां थोड़ा घणा सुधारा थया हता। अंग्रेजी शासકોએ પ્રજાના જીવનમાં રસ લેવા લાગ્યા, એટલે અંગ્રેજી શાસકો હતા તે પણ આ થોડેક પ્રજા જીવનમાં થોડેક રસ લેવા લાગ્યા હતા, એટલે તેમાં પણ તેમને રસ હતો। ભારતીય સમાજ પર લોકો થોડા ઘણા લાભકારક સુધારા કરીને વિલિયમ બેન્ટિંગ પ્રમાણમાં વધારે માન પામ્યા। વિલિયમ બેન્ટિંગે ભારતમાં આવીને ઘણા થોડાક સુધારા કર્યા, તેમાં લોકો તરફ વધારે લોકો તેમના તરફ આકર્ષિત થયા, એટલે વિલિયમ બેન્ટિંગે ભારત પર આવીને ઘણા સુધારા કર્યા હતા। બેન્ટિંગ કંપનીના વહીવટમાં ભારતીયનું સ્થાન આવ્યું, એટલે ભારતીય તેમને બેન્ટિંગ કંપનીમાં સ્થાન આપ્યું। અદાલતમાં ન્યાય માંગવા આવનાર ભાર માતૃભાષાનો ઉપયોગ કરવાની રજા આપવામાં આવી, તેમને અદાલતમાં આવીને માતૃભાષાનો વધારે ઉપયોગ કરવાની એમને રજા આપી હતી। રાજા રામ મોહનરાય બીજા અનેક સુધારાઓ, સતી પ્રથા થવાનો રાક્ષસી રિવાજ બંધ કરવામાં ઘણા વખતથી પ્રયાસ ચાલી રહ્યા હતા। જ્યારે રાજા રામ મોહનરાય હતા તેના વખતના જે સતી પ્રથાના રિવાજ હતા તે ઘણા સમય સુધી આ કાયદામાં સુધારા લાવવાનો પ્રયાસ થઈ રહ્યો હતો। બેન્ટિંગે આ સુધારાની મેઇન વિનંતી સાંભળી સતી થવાનો રિવાજ અટકાવવાનો કાયદો 1829માં અમલમાં મૂક્યો હતો, એટલે 1829માં તેમણે આ નવો કાયદો અમલમાં મૂક્યો હતો। સમયમાં અંગ્રેજ અમલદારોએ ભારતનો સુધાર પર ઈચ્છતો હતો, એટલે અંગ્રેજમાં જે અંગ્રેજના અમલદારો છે તે ભારતનો સુધાર પર ઈચ્છતા હતા, તેવા કુરિવાજો અટકાવવાનો પ્રયત્ન કરતા હતા। એટલે જે સતી પ્રથા છે, બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ છે, એ અટકાવવાના પ્રયાસો ચાલતા હતા। આ સુધારાઓએ ભારતમાં રૂઢિચુસ્ત લોકોને શંકાની નજરે જોવા લાગ્યા। ઘણા અમુક છે જે વર્ગો તે પણ રૂઢિચુસ્ત હતા, એટલે પહેલાની જે વિચારસરણી હતી તે પ્રમાણે હતા, તેઓ એ શંકાની નજરે જોવા લાગ્યા। કંપની સરકારી કેળવણી માટે દર સાલ 1 લાખ રૂપિયા ખર્ચવાનો ઠરાવ કર્યો, એટલે કાયદો પસાર કર્યો કે દર વર્ષે 1 લાખ રૂપિયા કંપનીમાં ખર્ચ કરશે સરકાર, પરંતુ તેનો અમલ થતો ન હતો, એટલે કાયદો નો અમલ નહોતો થતો, ખાલી તેમણે આ કાયદો પસાર કર્યો હતો। છેવટે બેન્ટિંગના સમયમાં શિક્ષણ સમિતિની રચના થઈ, એટલે નવા શિક્ષણ સમિતિની રચના કરવામાં આવી હતી। ઈસવીસન 1834માં મેકોલ નામનો એક અંગ્રેજ ધારાશાસ્ત્રીએ અંગ્રેજી કેળવણીનો વિચાર આપ્યો, એટલે જે એક અંગ્રેજી શાસક ધારાશાસ્ત્રી છે તેમણે અંગ્રેજી શિક્ષણ અમલમાં મૂકવાનો વિચાર આવ્યો। મેકોલે શરૂ કરેલી શિક્ષણ પદ્ધતિથી હિન્દી યુવાનો જોઈને તેનો લાભ ન મળ્યો, હિન્દી જે યુવાનો હતા ભારતમાં તેમને તેનો લાભ ન મળ્યો। પોતાના પૂર્વજોએ વિકસાવેલી પ્રાચીન વિદ્યા શીખવાનો લાભ ભારતીયો ગુમાવવા લાગ્યા, એટલે પ્રાચીન સમય એટલે પહેલાના સમયમાં જે તમને શિક્ષણ શીખવામાં આવતું હતું તેનો લાભ ભારત ગુમાવવા લાગ્યા। ભારતના લોકો છે તે એમાં પ્રાચીન શિક્ષણ છે તેનો લાભ ઓછો થવા લાગ્યો, અને દેશમાં અંગ્રેજી કેળવણીની શરૂઆત થઈ, એટલે અંગ્રેજી શિક્ષણની શરૂઆત કરવામાં આવી। ઈસવીસન 1857માં યુનિવર્સિટીની સ્થાપના થઈ, એટલે કોલેજની સ્થાપના કરવામાં આવી। અંગ્રેજી શિક્ષણથી અંગ્રેજોને જોઈતા ભણેલા કર્મચારીઓ મળવા લાગ્યા, એટલે થોડાક ભણેલા હોય છે તેવા કર્મચારીઓ અંગ્રેજી શિક્ષણ અમલમાં મૂક્યું, પછી એવા શિક્ષણ કર્મચારીઓ મળવા લાગ્યા હતા। તેમ છતાં ભારતીયોએ શિક્ષણ મેળવવા લાગ્યા અને તેમાંથી સ્વાતંત્ર્ય માટે રાષ્ટ્રવાદી માનસ ઘડાવવા લાગ્યું, રાષ્ટ્ર માટે તેઓને પ્રેમ ભાવના વધવા લાગી। ઔદ્યોગિક ક્રાંતિના કારણે કારખાનામાં ધમધમતા
રાખવા માર્ગની હેરફેર માટે વાહન વ્યવહાર અને સંદેશાની માંગ પહોંચી વળવા નવા નવા યંત્રોની શોધ થવા લાગી એટલે દેશમાં નવા નવા યંત્રોની શોધ થવા લાગી એટલે નવા નવા યંત્રોનો વિકાસ થયો હિંદમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે તો આપણા દેશનો વેપાર લાભ મળે એટલે આપણા દેશમાં પણ બીજા દેશમાં પહોંચાડવામાં આવે તો આપણા દેશમાં વધારે વેપાર અને પ્રગતિ થાય દર્શાવ્યો અંકુશમાં પણ રાખી શકાય આ પ્રમાણે ભારતમાં રેલવે શરૂ કરવામાં આવ્યો એટલે ભારતમાં રેલવે માર્ગની શરૂઆત થઈ ભારત જેવા વિશાળ દેશના દરેક ભાગ પર ચાંપતી નજર રાખવા પરદેશી રાજ્યને સંદેશા આપવા માટે જરૂર જણાતા બીજા રાજ્યો તેમને સંદેશા મોકલવામાં આવતા હતા ઈસવીસન 1854 થી ટપાલ ડાક સંદેશાની આધુનિક પદ્ધતિ અપનાવવામાં આવી 1854 માં ટપાલ અને તેમજ વર્તમાન પત્રો માં નવી પદ્ધતિઓ અમલમાં આવી સાથે સાથે દેશમાં છાપખાના અને વર્તમાન પત્રોનો વ્યાપ વધવા લાગ્યો દેશમાં જે છાપખાના હોય છે તેમના કારખાનામાં પણ વધારો થયો તેમજ વર્તમાન પત્રો જે દૈનિક સમાચાર પત્ર છે તેનો વિકાસ પણ વધારે થયો ભારત જેવા વિશાળ દેશમાં દરેક ભાગ પર ચાંપતી નજર રાખતા સંદેશો આપવા જરૂર જણાતા આમ બ્રિટિશ શાસનના સુધારાઓએ અંગ્રેજોના હિત માટે તેમ છતાં રાષ્ટ્રવાદના ઉદ્દેશ માટે ભારતીયો માટે આશીર્વાદરૂપ બન્યા હતા એટલે વિદેશ લોકો છે એ અંગ્રેજોમાં સુધારા અને હિત માટે હતા છતાં રાષ્ટ્રવાદના ઉદ્દેશ માટે ભારતીયો માટે આશીર્વાદરૂપ બન્યા હતા જેમને ભારતમાં આવીને થોડા સુધારા કર્યા હતા અંગ્રેજી કેળવણી પામેલો વર્ગ વિશ્વના પ્રભાવોમાં માહિતગાર બન્યો જે અંગ્રેજી શિક્ષણ મેળવ્યું હતું તે વિશ્વના એટલે બીજા બધા દેશોમાંથી માહિતી મેળવવા માટે ઉપયોગી થયા જેણે દેશમાં સમાજના સુધારણા અને રાષ્ટ્રીય જાગૃતિના કાર્યમાં ખૂબ અગત્યની ભૂમિકા ભજવી જે લોકો અંગ્રેજી શિક્ષણ મેળવ્યા હતા ભારત દેશમાં તે લોકો બીજા દેશમાં જઈને તેમણે ઘણી નવી નવી પદ્ધતિનો ઉપયોગ શીખીને ભારતમાં લાવ્યા હતા અને ભારતમાં ઘણા સુધારા કર્યા હતા વર્તમાન પત્રો ભારતમાં તાર ટપાલ રેલવે ભારતના લોકો એકબીજાને નજીક આવ્યા તાર ટપાલ પછી રેલવે વગેરેના કારણે ભારતના લોકો એકબીજાથી નજીક આવી ગયા